जय हिंद बाल दोस्तों, आज अपने धोरण 10 में द्विचल सुरेख समीकरण युग्म में त्रीजी रीत भणीए छे। आदेशनी रीते समीकरण उकेलो अपन सहेली छे। हवे एमां सौ प्रथम आपणे शुं करीशुं तो के एक्स प्लस वाय बराबर पांच, बे एक्स ओछा त्रण वाय बराबर चार, आगळ मुजब बे समीकरणो आप्या छे तो ए समीकरणमांथी एक मनगमतुं समीकरण पसंद गमशुं जे करशुं जे सारूं लागे ते। मानो के मने आपेलुं समीकरण गमे छे एटले एमां हुं एक्स ने करता बनावीश। तो एक्स बराबर पांच ओछा वाय, वाय ने आ बाजू लीधा एटले माइनस थई गया, एक्स करता थयो। आपणे एक्स के वाय ने करता बनावानो छे। आ पहेलुं समीकरण जे छे एमां एक्स करता बनावी दीधो। हवे जो पहेलामांथी करता बनाव्यो तो बीजुं समीकरण लेवानुं, बे एक्स ओछा त्रण वाय बराबर चार, मां एक्स बराबर पांच ओछा वाय मुकता एटले बे एक्स नी जग्याए पांच ओछा वाय ओछा त्रण वाय बराबर चार, पांच दूने दस, ने बे वाय ओछा त्रण वाय बराबर चार। शू करवी समझो, ज्या एक्स छे त्या पांच वाय, पांच ओछा वाय मूक्या बे एम नेम छे, पांच दूने दस ने बे वाय ओछा त्रण वाय ने ओछ बराबर चार एम नेम। हवे अहीं वाय वाय नो सरवाळो के बादबाकी थाय करवानो, ओछा बे वाय ने ओछा त्रण वाय एटले ओछा पांच वाय, दस चार ओछा दस, आजे चार छे एम नेम ओछा दस करीशुं, दस आ बाजू आवे एटले ओछा थशे पांच वाय, दस माथी चार जशे एटले ओछा छ, ओछे ओछे वत्ता वाय बराबर छ ना छेदमां पांच। हवे आपणने जे समीकरण गमे ई लई शको छो तमे। हुं तो एम कहुं छुं पहेलुं आ ज लेवुं जोईए अहींया पाछुं जेमां करता बनाव्यो एने, मां वाय बराबर छ ना छेदमां पांच मुकता। हवे जो एक्स એટલે કે જે આ લીધું અહીંયા કરતા એક્સ બનાવેલું એવું સમીકરણ, એમાં વાય બરાબર આપણે છ ના છેદમાં પાંચ મૂકીએ, પાંચ ઓછા છ ના છેદમાં પાંચ, તેથી એક્સ બરાબર પચો પચો પચીસ ઓછા છ એટલે કે ઓગણીસ ના છેદમાં પાંચ। ફરીથી સમજો, અપૂર્ણાંકોનો સરવાળો કે બાદબાકી કરવી હોય તો આનો આની યારે ગુણાકાર, પચો પચો પચીસ ઓછા છ એટલે ઓગણીસ છેદમાં પાંચ, આ આપણા જવાબ છે। એટલે કે સમીકરણનો ઉકેલ, ઉકેલ એક્સ બરાબર ઓગણીસ છેદમાં પાંચ, વાય બરાબર છ ના છેદમાં પાંચ છે। આવો જ આપણે એક બીજો દાખલો જોઈએ છીએ, એમાં બીજો દાખલો છે એક્સ ઓછા ત્રણ વાય બરાબર પાંચ અને બે એક્સ ઓછા ત્રણ વાય બરાબર ચાર। આમાં સૌપ્રથમ ગમે તે મનમાં આવે એવું એક સમીકરણ આપણે પસંદ કરશું। માનો કે મને પહેલું જ સમીકરણ ફરીથી ગમે છે, એમાં એક્સને કરતા બનાવવા છે તો એક્સ એમને પાંચ વત્તા ત્રણ વાય, તેથી એક્સ બરાબર, હવે આમાં તો કંઈ કરવાનું થતું નથી એટલે આને આપણે આમ મૂકી દઈએ, એક્સ બરાબર પાંચ વત્તા ત્રણ વાય। હવે બીજું સમીકરણ લેવાનું, યાદ રાખો પહેલામાંથી કરતા બનાવ્યું હોય ને તો બીજું લેવાનું, બીજામાંથી કરતા બનાવ્યું તો પહેલું સમીકરણ લેવાનું। બીજું લઈએ, બે એક્સ ઓછા ત્રણ વાય બરાબર ચાર, માં એક્સ બરાબર પાંચ વત્તા ત્રણ વાય મૂકતા એટલે કે બે એમ નમ, એક્સની જગ્યાએ આપણે આ જે એક્સ છે ત્યાં શું મૂકશું, પાંચ વત્તા ત્રણ વાય, ત્રણ વાય ત્રણ ઓછા વાય એટલે ઓછા ત્રણ વાય બરાબર ચાર, પાંચ દૂને દસ, ત્રણ દૂને છ ઓછા ત્રણ વાય બરાબર ચાર, છ વાયમાંથી ત્રણ વાય જાય એટલે ત્રણ વાય ને ચાર ઓછા દસ, તેથી ત્રણ વાય બરાબર ચારમાંથી દસમાંથી ચાર જશે એટલે ઓછા છ, ચારમાંથી દસ નો જાય એટલે આપણે દસમાંથી ચાર કાઢીએ, વાય બરાબર ઓછા છ ના છેદમાં ત્રણ, તે ત્રણ દુ છ, તેથી વાય બરાબર ઓછા બે। હવે પાછું આ જે છે એને આપણે અહીંયા લેવાનું છે, એક્સ બરાબર પાંચ વત્તા ત્રણ વાય માં વાય બરાબર ઓછા બે મૂકતા, તેથી એક્સ પાંચ ત્રણ, વાયની જગ્યાએ ઓછા બે, પાંચ ઓછા ત્રણ દુને
छमांथी पांच जाए तो ओछा एक, एक्स बराबर एक एटले के समीकरण नो उकेल, उकेल एक्स बराबर माइनस एक अने वाय बराबर माइनस बे छे। टूंकमां कोई एक समीकरण लेवानुं एने एमांथी एक्स के वायने करता बनावानुं, बीजा समीकरणमां एनुं मूल्य मूकवानुं। आमां पण गमे एक सारो समीकरण देखाय एने आपणे करता बनावी शकीए छीए। मानो कि पहला समीकरणमां मारे वायने बनावा छे आ वखते, तो त्रण वाय बराबर आठ, त्रण वाय बराबर आठ अने बे एक्स आ बाजू आवशे एटले ऋण थई जशे। वाय बराबर आठ ओछा बे एक्स छेदमां त्रण। आ रीते आपणને એક પહેલો ભાગ મળી ગયો। હવે આમાં ચાર એક્સ વત્તા છ વાય બરાબર સાતમાં વાય બરાબર આઠ ઓછા બે એક્સ છેદમાં ત્રણ મૂકતા, એટલે અહીંયા શું કરીશું કે જ્યાં વાય છે ત્યાં કિંમત મૂકવાની છે, એટલે ચાર એક્સ વત્તા છ વાય, જ્યાં વાય કાઢી નાખશું ત્યાં મૂકશું આઠ ઓછા બે એક્સ છેદમાં ત્રણ બરાબર સાત। ચાર એક્સ વત્તા ત્રણ દુ બે નો આઠ સાથે આઠ દુ સોળ, બે દુ ને ચાર એક્સ બરાબર સાત। હવે ચાર એક્સ ચાર એક્સ વયા ગયા, સોળ બરાબર સાત, સોળ બરાબર સાત જે શક્ય નથી, એટલે સમીકરણનો ઉકેલ ઉકેલ ન મળે। તમે કે શું કહેવા માગો છો? તો જુઓ અહીંયા એક્સ એક્સ અને વાય બધા જતા રહ્યા, અહીંયા સોળ બરાબર સાત તો એ તો પોસિબલ નથી, સોળ અને સાત કાંઈ સરખા કહેવાતા નથી, એટલે એ શક્ય નથી આવું કોઈ જવાબ જે આવે છે છેલ્લે, એટલે આનો ઉકેલ મળશે નહીં। હવે આપણે જોઈએ ઉદાહરણ ચોથું, એક્ઝામ્પલ ચાર, જેની રકમ છે ત્રણ એક્સ ઓછા પાંચ વાય બરાબર વીસ અને છ એક્સ ઓછા દસ વાય બરાબર ચાલીસ। આમાં આપણે ત્રણ એક્સ એમનેમ રહેવા દઈએ, વીસ વત્તા પાંચ વાય ગમે એમાં કરતા બનાવી શકો, મેં આમાં પણ એક્સને કરતા બનાવ્યો, એક્સ બરાબર વીસ વત્તા પાંચ વાય ના છેદમાં ત્રણ, કેમ કે આ ત્રણ ગુણાકારમાં છે, આ બાજુ આવશે એટલે ભાગાકારમાં, આ ભાગ બની ગયો એક। હવે આપણે અહીંયા છ એક્સ ઓછા દસ વાય બરાબર ચાલીસ, એમાં છ એક્સ ઓછા દસ વાય બરાબર ચાલીસમાં એક્સ બરાબર વીસ, વીસ ઓછા વીસ વત્તા પાંચ વાય છેદમાં ત્રણ મૂકતા, એટલે અહીંયા અહીંયા લઈ લઈએ આપણે એને, છ એમ ને છ એમ જ રહેશે, એક્સની જગ્યાએ વીસ વત્તા પાંચ વાય છેદમાં ત્રણ ઓછા દસ વાય એમ ને બરાબર ચાલીસ, અહીંયા ત્રણ દુને છ, વીસ દુને ચાલીસ ને પાંચ દુ દસ વાય ઓછા દસ વાય બરાબર ચાલીસ, અહીંયા દસ વાય દસ વાય જતા રહેશે એટલે ચાલી બરાબર ચાલીસ જે શક્ય છે, એટલે કે આવું થઈ શકે, ચાલી બરાબર ચાલીસ કહી શકાય, જ્યારે આવું બનશે એક્સ કહેવાય નહીં મળે પણ બે સંખ્યા સરખી મળશે, ત્યારે સમીકરણનો ઉકેલ, સમીકરણનો ઉકેલ અનંત છે। આ રીતના આપણે જે આગળ વીસ દાખલાઓ આપ્યા છે ગણવા, જે લોપની રીતમાં ચોકડી ગુણાકારની રીતમાં એ જ રીતે આમાં ગણવાના છે। થેન્ક યુ।